Hello friends, in this presentation we are going to learn about heat sink, mounting of SCR and rating of SCR. So let us start. Heat sink. The heat sink aapne badhane khabar hase ke aa riti akhi ni rachna hoy che. Heat sink e heat energy ne transfer kare che from device to atmosphere. So aa riti ni rachna hoy che ke jeno contacting surface area sauthi vadhare thaye. તમે બાઇકમાં પણ આ રીતની રચના જોઈ હશે એન્જિનની બાજુમાં અને મોટરની અંદર પણ આપણે આ રીતે બહારની સાઈડ સ્લોટ આપેલા હોય છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય હીટ એનર્જી ટ્રાન્સફર કરવાનો હોય છે તે જ રીતે એસસીઆરમાં પણ હીટ સિંકનો ઉપયોગ થાય છે કારણ કે એસસીઆર પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે અને આપણને ખબર છે કે એસસીઆર ખૂબ જ ઊંચા કરંટ અને વોલ્ટેજ લેવલ પર ઓપરેટ થવાનું છે જેથી તેની અંદર ઉત્પન્ન થતી હીટ એનર્જી પણ ખૂબ જ વધારે હોય છે એટલા માટે એને આપણે એટમોસ્ફિયરમાં ડિસિપેટ કરવી જરૂરી બને છે તો જોઈએ હીટ સિંક જ્યારે એસસીઆર સર્કિટમાં કાર્ય કરે છે ત્યારે તેમાં પાવર લોસ થાય છે અને આ પાવર લોસને કારણે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જંકશનમાંથી એસસીઆરના કેસ મારફતે વાતાવરણમાં ફેલાય છે જો ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કેસ દ્વારા ઉષ્મા ફેલાવાના દર કરતાં વધારે હોય તો જંકશનનું ટેમ્પરેચર વધે છે અને ડિવાઇસને નુકસાન થાય છે વાતાવરણમાં ઉષ્મા ફેલાવાનો દર વધારવા માટે એસસીઆરને એલ્યુમિનિયમ અથવા કોપરની કાળી એનોડાઇઝ્ડ કરેલી સપાટી પર રાખવામાં આવે છે આને હીટ સિંક કહેવામાં આવે છે આથી ઉષ્મા જંકશનમાંથી કેસમાં થઈ હીટ સિંક મારફતે વાતાવરણમાં ફેલાઈ શકે છે હીટ સિંકનો સરફેસ એરિયા વધારવા માટે તેના પર ફિન્સ રાખવામાં આવે છે હીટ સિંક પરથી ઉષ્મા કન્વેક્શન દ્વારા વાતાવરણમાં ફેલાય છે હીટ સિંકને કાળી બનાવવાથી રેડિયેશનને લીધે પણ ઉષ્મા ફેલાય છે સામાન્ય રીતે ઉષ્મા નેચરલ કન્વેક્શનથી વાતાવરણમાં ફેલાય છે જરૂર પડે તો કુલિંગ ફિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે તમે હવે જોઈએ થર્મલ રેઝિસ્ટન્સ થર્મલ રેઝિસ્ટન્સની આ સિમ્પલ સર્કિટ છે જેમ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલમાં ઈએમએફ અને રેઝિસ્ટન્સવાળી સર્કિટ ભણીએ છીએ તે જ રીતે થર્મલ રેઝિસ્ટન્સ એને થર્મલ રેઝિસ્ટન્સને થીટા દ્વારા દર્શાવવામાં આવે છે બે ટેમ્પરેચર હોય T1 અને T2 અલગ અલગ એની વચ્ચે જે થર્મલ રેઝિસ્ટન્સ હોય એને થીટા 1-2 કહેવામાં આવે છે અને ઉષ્મા ઉર્જા ક્યારે ઉત્પન્ન થાય જ્યારે એનામાંથી કોઈ પાવર આવતો હોય ત્યારે જ તો જોઈએ ડિટેલમાં જસ્ટ એઝ ધ રેઝિસ્ટન્સ અપોઝિસ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ થર્મલ રેઝિસ્ટન્સ અપોઝિસ ધ ફ્લો ઓફ હીટ વિચ ઇઝ ઇન્ડિકેટેડ બાય થીટા જેમ લાસ્ટ સ્લાઇડમાં મેં કીધું કે જે રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર રેઝિસ્ટર હોય છે જે કરંટને પાસ થવામાં અવરોધ પેદા કરે છે તે જ રીતે થર્મલ રેઝિસ્ટન્સ ટેમ્પરેચરને એક લેવલથી બીજા લેવલ સુધી પહોંચવામાં વિરોધ કરે છે તેને થીટા તરીકે ઓળખવામાં આવે છે એનું એક સિમ્પલ સૂત્ર પણ આપી શકાય ઇફ ધ એવરેજ પાવર લોસ પી એવરેજ એન્ડ T1 T2 આર ધ ટેમ્પરેચર ઇન ડિગ્રી સેન્ટીગ્રેડ ધેન થર્મલ રેઝિસ્ટન્સ વિલ બી થીટા 1-2 ઇઝ ઇક્વલ ટુ T1-T2 અપોન પી એવરેજ તો એનું બેઝિક સૂત્ર છે દિસ ઇઝ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ થર્મલ રેઝિસ્ટન્સ યુનિટ ઓફ થર્મલ રેઝિસ્ટન્સ ઇઝ ડિગ્રી સેન્ટીગ્રેડ પર વોટ જે રીતે આ સૂત્રમાં આ ફોર્મ્યુલામાંથી પણ આપણને ખબર પડે T1-T2 એટલે ધેટ વિલ બી અલ્ટિમેટલી ધ ટેમ્પરેચર ઇન ડિગ્રી સેન્ટીગ્રેડ સો અંશમાં છે ડિગ્રી સેન્ટીગ્રેડ અને છેદમાં છે પી એવરેજ ધેટ ઇઝ વોટ તો થર્મલ રેઝિસ્ટન્સ છે એનો યુનિટ થઈ ગયો ડિગ્રી સેન્ટીગ્રેડ પર વોટ તો જોઈએ આગળ So heat is generated in the junction of SCR. This heat flows from junction to case. હવે જે રીતની SCR નું માઉન્ટિંગ કરવામાં આવે છે આપણે આગળ જોઈશું પણ બેઝિક તમને ખ્યાલ આવે કે હીટ પહેલા તો જંકશનમાંથી કેસ તરફ જશે પછી કેસમાંથી હીટ સિંક તરફ જશે અને ત્યાર પછી ફાઇનલી હીટ સિંકમાંથી એટમોસ્ફિયરમાં હીટ એનર્જી ટ્રાન્સફર થાય છે થર્મલ ઇક્વેલન્ટ સર્કિટ ઓફ એસસીઆર એસસીઆરની થર્મલ ઇક્વેલન્ટ સર્કિટ આ રીતે દર્શાવી શકાય જો આ જંકશન ટેમ્પરેચર છે અને આ એટમોસ્ફિયર ટેમ્પરેચર છે
this is junction temperature and this is atmosphere temperature. Junction temperature junction ne case jode jodelu che to junction pachi case nu temperature aavse ane case ne heat sink sathe jodelu che to pachi sink nu temperature aavse ane finally atmosphere nu temperature aavse barabar to darek temperature vache apne jem thermal resistance ni vaat kari te rite darek टेम्परेचर ने एक लेवल थी बीजा लेवल जवा माटे वच्चे एक थर्मल रेजिस्टेंस ने अक्रॉस करवू पड़से जंक्शन टेम्परेचर अने केस टेम्परेचर वच्चे एक थर्मल रेजिस्टेंस से दैट इज थीटा जे सी केस टेम्परेचर अने सिंक टेम्परेचर वच्चे एक थर्मल रेजिस्टेंस से दैट इज थीटा सी एस अने सिंक टेम्परेचर अने एटमोस्फेयर टेम्परेचर वच्चे एक थर्मल रेजिस्टेंस हसे दैट इज थीटा एस ए अने एवरेज पावर एने सर्किट ने मळतो हशे तो आ जे दरेक चिन्ह शू कहे छे ए आपणे जोयुं ए रीते तमे आ स्लाइड मां जोई शको थीटा जे एस शू छे थीटा सी एस शू छे ए रीते बराबर टी इज फॉर टेम्परेचर एंड थीटा इज अ थर्मल रेजिस्टन्स बेसिकली आटली याद राखवानी जरूर छे ત્યાર પછી આપણે એનું મેથેમેટિકલ એનાલિસિસ જોઈશું જે રીતે આપણે થર્મલ રેઝિસ્ટન્સનું સૂત્ર ભણ્યા એ રીતે આ સર્કિટમાં થર્મલ રેઝિસ્ટન્સનું સૂત્ર એપ્લાય કરીએ તો આ રીતે ત્રણેય રેઝિસ્ટન્સ સિરીઝમાં છે ધીસ વિલ બિહેવ લાઈક અ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઓનલી સો આપણે જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં સિરીઝમાં જે રેઝિસ્ટર હતા એનો સરવાળો કરતા હતા એ જ રીતે આની અંદર પણ થર્મલ રેઝિસ્ટન્સનો સરવાળો કરવાનો છે જો તમે જોઈ શકો છો અને એના સૂત્ર પ્રમાણે બેઝિકલી TJ માઇનસ TA અપોન E એવરેજ ઓકે આઈ હોપ તમે આ સૂત્ર સમજી શક્યા છો એકદમ સિમ્પલ છે આપણે જે બેઝિક સૂત્ર જોઈ ગયા એ જ પણ હવે ત્રણ થર્મલ રેઝિસ્ટન્સ સર્કિટમાં છે એટલે એ રીતે એનું સૂત્ર થોડું ચેન્જ થશે અકોર્ડિંગલી હવે દરેક થર્મલ રેઝિસ્ટન્સને ઇન્ડિવિઝ્યુઅલ આપણે લખવું હોય તો એને આ રીતે લખી શકાય થીટા જેસી ઇઝ ઇક્વલ ટુ ટીજે માઇનસ ટીસી અપોન ટી એવરેજ એનું બેઝિક સૂત્ર છે એના પરથી અને એમાં ટી એવરેજને સૂત્રોનો કરતા બનાવી દીધો તેના દરેક થર્મલ રેઝિસ્ટન્સ માટે તમે આ રીતના સૂત્ર લખી શકશો બરાબર તો અલ્ટિમેટલી તમને ખ્યાલ આવશે અલ્ટિમેટલી આ રીતે આપણે ડિરાઈવ કરી શકીએ આ સૂત્ર આ બે સૂત્ર આ સૂત્ર નંબર એક અને આ બધા ફોર્મ્યુલા છે એ બંને ફોર્મ્યુલાને કમ્પેરિઝન કરીને તમે ફાઇનલી આ થર્મલ રેઝિસ્ટન્સ જંક્શન ટુ એટમોસ્ફિયરને આ રીતે લખી શકશો ધીસ હીટ ફ્લોઝ ફ્રોમ જંક્શન ટુ ધ કેસ આ જે અલ્ટિમેટલી હીટ છે એ જંક્શનથી કેસમાં જશે ત્યાર પછી કેસમાંથી સિંકમાં જશે આજે આખી હીટનો પાથ કઈ રીતે બનશે તો આપણને ઇઝીલી ખબર પડે જંક્શનમાંથી કેસમાં જશે ત્યાર પછી કેસમાં થઈને સિંકમાં જશે સિંકમાં થઈને છેલ્લે એટમોસ્ફિયરમાં ડિસિપેટ થશે ત્યાર પછી જોઈએ એસસીઆરની જે ડેટા શીટ હોય છે એમાં થીટા જેસીની વેલ્યુ આપેલી હોય છે તમે જ્યારે પણ એસસીઆર ખરીદો અને એની ઉપર જે હીટ સિંક લગાવી હોય એની અંદર આ બધા રેટિંગ આપેલા હોય છે કેસ ટુ સિંકની થર્મલ જે રેઝિસ્ટન્સ થીટા સીએસ છે તે કેસની સાઇઝ કેસ સરફેસની ફ્લેટનેસ ક્લેમ્પિંગનું પ્રેશર કેસ અને સિંક વચ્ચે લગાવેલ કન્ડક્ટિંગ ગ્રીસ વગેરે પર આધાર રાખે છે તેની વેલ્યુ જનરલી 0.05 ડિગ્રી સેન્ટીગ્રેડ પર વોટ થી 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર વોટ સુધીનું હોય છે અને થીટા સીએસની વેલ્યુ ડેટા શીટમાં પણ આપેલી હોય છે જે આપણે જોયું પછી થીટા જે થર્મલ રેઝિસ્ટન્સ બિટવીન સિંક એન્ડ એટમોસ્ફિયર છે તે કોના કોના પર આધાર રાખે છે તે જોઈએ તો કે થીટા એસએ ની કિંમત જે છે તે હીટ સિંકના મટીરિયલ પર સરફેસ એરિયા પર અને હીટ સિંકના ફિનિશ પર આધારિત રાખે છે નેચરલ કુલિંગ માટે થીટા એસએ ની વેલ્યુ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર વોટ હોય છે હવે જોઈએ સિલેક્શન ઓફ હીટસિંક હીટસિંકનું સિલેક્શન કઈ રીતે કરવાનું
एससीआर ની ડેટા શીટ માં મેક્સિમમ જંકશન ટેમ્પરેચર ટીજે, થર્મલ રેઝિસ્ટન્સ થીટા જેએસ અને થીટા સીએસ આપેલા હોય છે. ઇફ ધ વેલ્યુ ઓફ પાવર ડિસિપેશન એન્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર આર નોન, ધેન વેલ્યુ ઓફ થીટા એસએ કેન બી ફાઉન્ડ ફ્રોમ ધ ઇક્વેશન. આપણે જે ઇક્વેશન જોયું અને ફરીથી અહીંયા આવશે એના પરથી તમે થીટા એસએ ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. ક્યારે? જ્યારે તમને પાવર ડિસિપેશન ની વેલ્યુ ખબર હોય અને એમ્બિયન્ટ ટેમ્પરેચર ની વેલ્યુ ખબર હોય ત્યાં. તો જો એ બે વેલ્યુ તમને ખબર હોય, ટીજે તો તમને ખબર જ હોય, તમે મેઝર કરી શકો, એમ્બિયન્ટ ટેમ્પરેચર પણ આપણને ખબર હોય, થીટા જેસી અને થીટા સીએસ ડેટા શીટમાં આપેલા હોય અને પાવર પી એવરેજ ની વેલ્યુ તમને ખબર હોય, તો થીટા એસએ ની વેલ્યુ તમે શોધી શકો આ સૂત્ર પર. ઓકે, તો હવે એક નાના અમથા એક્ઝામ્પલની એક્સરસાઇઝ તમને આપું છું. આ સૂત્રનો ઉપયોગ કરીને આ બધી વિવિધ કિંમત આપી છે તેના પરથી તમારે થીટા એસએ ફાઇન્ડ કરવાનું છે. અને જે પણ કિંમત આવે પછી તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ફ્રોમ ધ ડેટા શીટ ઓફ હીટસિંક, હીટસિંક હેવિંગ પાવર ડિસિપેશન ઓફ 0.83 ઓર લેસ ઇઝ સિલેક્ટેડ ફોર ધ પાવર ડિસિપેશન ઓફ 75 વોટ. ડેટા શીટ પરથી તો એનો જવાબ પણ હું તમને કહી દઉં. 0.8 તેના પરથી કહી શકાય કે 75 વોટ ડિસિપેશન માટે 0.83 ડિગ્રી સેન્ટીગ્રેડ પર વોટ અથવા તેનાથી ઓછા થર્મલ રેઝિસ્ટન્સવાળા હીટસિંકની પસંદગી કરવામાં આવશે. બરાબર, તો આ રીતે આપણે હીટસિંકની પસંદગી કરી શકીએ. આ સિવાય પણ ઘણી મેથડો હોય છે જેનાથી તમે હીટસિંકની પસંદગી અથવા સિલેક્શન કરી શકો છો, પરંતુ તે હાલ પૂરતા આપણા સિલેબસમાં નથી. હવે ટોપિક છે માઉન્ટિંગ ઓફ થાઇરિસ્ટર. તો આપણે જોયું કે એસિયાની અંદર જે ઇન્ટરનલ પાવર લોસીસ થાય છે તેના લીધે જે થર્મલ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે અને તે થર્મલ સ્ટ્રેસને કારણે એસિયાર પર મિકેનિકલ સ્ટ્રેસ પણ પડતો હોય છે. સો ધ થાઇરિસ્ટર શુડ બી માઉન્ટેડ પ્રોપરલી સો દેટ ઇટ કેન વિસ્ટેન્ડ ધ મિકેનિકલ સ્ટ્રેસ. એટલા માટે એસિયારનું માઉન્ટિંગ એટલે કે એની ગોઠવણ એ રીતે કરવી પડશે કે તે થર્મલ સ્ટ્રેસને કારણે પડતા મિકેનિકલ સ્ટ્રેસને બરાબર સહન કરી શકે. એરેન્જમેન્ટ ઓફ ધ હીટ સિંક ઇઝ ઓલ્સો ડન વિથ માઉન્ટિંગ, દેટ મીન્સ ધ એસિયર ઇઝ માઉન્ટેડ ઓન ધ હીટ સિંક. હવે જે થર્મલ સ્ટ્રેસ પડે છે અને હીટ લોસીસ, જે હીટ એનર્જી છે એને આપણે એટમોસ્ફિયરમાં ડિસિપેટ કરવી પડે એ આપણે જોયું. એ ડિસિપેટ કરવા માટે આપણે હીટ સિંકનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે આ જે થાઇરિસ્ટરનું માઉન્ટિંગ છે તેની અંદર હીટ સિંકનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે જોઈએ ડિફરન્ટ ટાઈપ ઓફ માઉન્ટિંગ. તો આપણે 5 પ્રકારના માઉન્ટિંગ જોઈશું. ફર્સ્ટ વન ઇઝ લીડ માઉન્ટિંગ, સેકન્ડ વન ઇઝ સ્ટડ માઉન્ટિંગ, થર્ડ વન ઇઝ બોલ્ટ માઉન્ટિંગ, પ્રેસ ફિટ માઉન્ટિંગ એન્ડ પ્રેશર પેક માઉન્ટિંગ, જે હોકી પેક માઉન્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વન બાય વન આપણે જોવાનો ટ્રાય કરીશું. લીડ માઉન્ટિંગ, તો આ પ્રકારનું માઉન્ટિંગ તમે ઘણીવાર લેબમાં પણ અમુક ડિવાઇસીસ ડાયોડ ને એવું જોતા હતા જેના બે લીડ હોય, એમાં એસિયર આ રીતે માઉન્ટ કરેલું હોય છે. આની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે કોઈ એક્સ્ટ્રા પ્રોટેક્શન આપેલું નથી એસિયારને. ખૂબ જ ઓછા કરંટવાળા એસિયારમાં આ પ્રકારનું માઉન્ટિંગ કરવામાં આવે છે. ત્યાર પછી હતું સ્ટડ માઉન્ટિંગ. સ્ટડ માઉન્ટિંગ આ રીતે તમે જોઈ શકો છો. તો મધ્યમ રેટિંગવાળા એસિયારને સ્ટડ માઉન્ટિંગ, સ્ટડ પ્રકારનું માઉન્ટિંગ કરવામાં આવે છે. આ રીતે આખા સ્ટડ હોય છે એના અને એસિયાને વચ્ચે આ રીતે ફિટ કરેલું હોય છે. બરાબર, આ રીતની રચના તમે જોઈ શકો છો. ત્યાર પછી છે બોલ્ટ માઉન્ટિંગ અથવા તો ફ્લેટ પેક માઉન્ટિંગ. બોલ્ટ માઉન્ટિંગ પણ તમે જોઈ શકો છો, બોલ્ટ વડે એસિયાનું માઉન્ટિંગ કરેલું હોય છે. ત્યાર પછી છે પ્રેશર ફિટ માઉન્ટ. તો ખૂબ જ ઊંચી કેપેસિટીવાળા અથવા તો ઊંચા કરંટ રેટિંગ એસિયારને પ્રેસ ફિટ માઉન્ટિંગ કરવામાં આવે છે અથવા તો જેની રચના આ રીતે તમે જોઈ શકો છો. તમે પ્રેસ કરીને એસિયાને બેસાડી શકો ઓછા દબાણ સાથે, એ રીતની રચના હોય છે. પછી લાસ્ટ વન ઇઝ પ્રેશર પેક ઓર ડિસ્ક ઓર હોકી પેક માઉન્ટિંગ. તેની અંદર આ પ્રકારનું
માઉન્ટિંગ કરેલું હોય છે, આજુબાજુથી એસી અને પ્રેશર આપીને એનું માઉન્ટિંગ કરેલું હોય છે. એ પ્રેશર એટલું વધારે પણ ના હોવું જોઈએ અને ઓછું પણ ના હોવું જોઈએ. વધારે એટલું ના હોવું જોઈએ કે એસીઆર ડેમેજ થાય, અને ઓછું એટલું ના હોવું જોઈએ કે જેનાથી હીટસિંકના કનેક્શનમાં પ્રોબ્લેમ થાય. એટલે હીટસિંક આની જોડે જોડેલી હોય, ખૂબ જ ઊંચા કરંટ રેટિંગવાળા એસીઆરની અંદર હોકી પેક માઉન્ટિંગ કરવામાં આવે છે. તો ધીસ વેર ધ સિમ્પલ 5 ટેસ્ટ ઓફ એસીઆર માઉન્ટિંગ વી હેવ સીન. તો હવે આપણે જોઈશું રેટિંગ ઓફ એસીઆર. તો એસીઆરના અલગ અલગ પ્રકારના રેટિંગ હોય છે, જેમ કે વોલ્ટેજ રેટિંગ, કરંટ રેટિંગ, સ્વિચિંગ ટાઈમ, થર્મલ રેટિંગ, ટેમ્પરેચર વગેરે. હવે આ બધા જે રેટિંગ સ્પેસિફાય કર્યા હોય, જ્યારે આપણે માર્કેટમાંથી એસીઆર ખરીદીએ ત્યારે એની જોડે સ્પેસિફિક રેટિંગ્સ આવતા હોય છે. જો આપણે એસીઆરને એટલા જ રેટિંગમાં ઓપરેટ કરીએ, રિલાયબલી વર્ક કરશે, બાકી પછી એસીઆર ડેમેજ થવાની શક્યતા રહેલી છે. તો રેટિંગ સમજતા પહેલાં આપણે એસીઆરના મૂળ જે ઓલરેડી આપણને ખબર છે એકવાર રેફર કરી લઈએ. એક છે એસીઆરના ત્રણ મુખ્યત્વે મૂળ હોય છે, એક ફોરવર્ડ બ્લોકિંગ મૂળ હોય, એક ફોરવર્ડ કન્ડક્શન મૂળ હોય અને ત્રીજો હોય રિવર્સ બ્લોકિંગ. તો ફોરવર્ડ બ્લોકિંગ મૂળ એટલે કે એસીઆરના એનોડને પોઝિટિવ વોલ્ટેજ આપીએ અને કેથોડને નેગેટિવ વોલ્ટેજ આપીએ, પરંતુ ગેટને કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ આપતા નથી, એટલે કે ગેટ કરંટ પાસ થતો નથી. એટલે જેટલા વોલ્ટેજ એસીઆરની અક્રોસમાં આવશે એટલા વોલ્ટેજ એસીઆર બ્લોક કરી રાખશે ઇન ધ ફોરવર્ડ ડિરેક્શન. હવે બીજો આવે છે ફોરવર્ડ કન્ડક્શન. તો એની અંદર સેમ ફોરવર્ડ બ્લોકિંગ મૂળ જેવી કન્ડિશન એનોડ અને કેથોડને પોઝિટિવ અને નેગેટિવ રિસ્પેક્ટિવલી આપીએ છે, પરંતુ ગેટ ટર્મિનલ છે એને પોઝિટિવ વોલ્ટેજ આપીએ છીએ. એટલે ગેટ ટર્મિનલને પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરીએ, ગેટ કરંટ ફ્લો થાય એટલે એસીઆર કન્ડક્ટ થવાનું ચાલુ થશે. આ રીતે એસીઆર કન્ડક્ટ થવાનું ચાલુ થશે, બરાબર. પછી ત્રીજો છે રિવર્સ બ્લોકિંગ મોડ. રિવર્સ બ્લોકિંગ મોડમાં આપણે એસીઆરના એનોડને નેગેટિવ વોલ્ટેજ આપીએ છીએ અને કેથોડને પોઝિટિવ વોલ્ટેજ, તો એસીઆર કન્ડક્ટ થતો નથી અને એની અક્રોસમાં જે વોલ્ટેજ છે એ બ્લોક કરે છે. તો આપણે મોડ ઓફ એસીઆર જોયા, એ માઇન્ડમાં રાખવાના. હવે સબસ્ક્રિપ્ટ જોઈ લઈએ કે અલગ અલગ રેટિંગ છે એને આપણે સબસ્ક્રિપ્ટ વડે દર્શાવીશું. જેમ કે તમને ખબર છે કે વી એમ, તો આપણને ખબર પડે કે મેક્સિમમ વેલ્યુ ઓફ વોલ્ટેજ, વી આર એમ એસ અથવા તો સ્મોલ વી, દેટ ઇઝ આર એમ એસ વેલ્યુ ઓફ વોલ્ટેજ. એ જ રીતે સબસ્ક્રિપ્ટ આમાં રેટિંગમાં જોવા જરૂરી છે. તો ફર્સ્ટ લેટર વિલ ઇન્ડિકેટ ધ સ્ટેટ, પહેલો જે લેટર હશે એસીઆરનો દેટ વિલ ઇન્ડિકેટ ધ સ્ટેટ ઓફ એસીઆર. જેમ કે સબસ્ક્રિપ્ટમાં ડી લખ્યું હશે તો આપણને ખબર પડશે કે એસીઆર ઇઝ ઇન ઓફ સ્ટેટ. પછી ટી લખ્યું હશે તો એસીઆર ઓન સ્ટેટમાં છે. ત્યાર પછી આર હોય તો રિવર્સ સ્ટેટમાં અને એફ હોય તો ફોરવર્ડ સ્ટેટમાં. ત્યાર પછી જે સેકન્ડ લેટર છે દેટ વિલ ઇન્ડિકેટ ધ ઓપરેટિંગ વેલ્યુ એક્સેપ્ટ ગેટ જી. જી સિવાય જે પણ સેકન્ડ લેટર હશે દેટ વિલ ઇન્ડિકેટ ધ ઓપરેટિંગ વેલ્યુ. તો આર જો લખ્યું હોય સબસ્ક્રિપ્ટમાં તો આપણને ખબર પડે કે દેટ ઇઝ રિપીટેટિવ વેલ્યુ. એ કોઈ પણ હોઈ શકે, વોલ્ટેજની કે કરંટની, એ આગળ આપણે જોઈએ. ત્યાર પછી એસ લખ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે દેટ ઇઝ ધ નોન રિપીટેટિવ વેલ્યુ. અને ટી લખ્યું હોય દેટ ઇઝ ટ્રિગર, ડબલ્યુ ઇઝ વર્કિંગ વેલ્યુ. ઓકે, અને થર્ડ લેટર જે છે, થર્ડ લેટરમાં એમ લખ્યું હોય તો આપણને ખબર પડે કે એમ ઇઝ ધ પીક વેલ્યુ. અને જી લખ્યું હોય દેટ વિલ ઇન્ડિકેટ ધ રેટિંગ ઓફ ગેટ. ઓકે, સો આટલા સબસ્ક્રિપ્શન તમારે યાદ રાખવાના. તમે ડેફિનેશન ડિરેક્ટલી આ જોઈને જ અડધી ડેફિનેશન તો ક્લિયર, પહેલો લેટર કયો છે, બીજો લેટર કયો છે અને ત્રીજો લેટર કયો છે, એના પરથી અડધી વ્યાખ્યા તમે આપી શકો. હવે જોઈએ વન બાય વન રેટિંગ. તો એસીઆરના આટલા પ્રકારના રેટિંગ હોય, એક વોલ્ટેજ રેટિંગ હોય, કરંટ રેટિંગ હોય, પાવર રેટિંગ હોય અને થર્મલ રેટિંગ હોય. પાંચમું છે ટર્ન ઓન અને ટર્ન ઓફ ટાઈમ રેટિંગ, બરાબર. તો આપણે વન બાય વન બધા જોવાનો ટ્રાય કરીશું. તો પહેલું છે વર્કિંગ પીક ઓફ સ્ટેટ ફોરવર્ડ વોલ્ટેજ. તો જો મેં તમને જેમ કીધું તું આના સબસ્ક્રિપ્ટમાં શું છે, વી ડી ડબલ્યુ એમ. તો પહેલો લેટર છે એનો સ્ટેટ દર્શાવે, ડી મીન્સ ઓફ સ્ટેટ, બરાબર.
W છે એ તે શું દર્શાવે તો આપણે જોઈએ. W will indicate the working area. બરાબર. અને M જે છે that will indicate the peak value. એટલે આ સબસ્ક્રિપ્ટ જોઈને જ આપણે અડધી વ્યાખ્યા તો ત્યાં જ ક્લિયર થઈ જાય. It is the instantaneous peak value of the forward working voltage across SCR in its off state. It does not include the repetitive or non-repetitive transient voltage. તો જ્યારે SCR ઓફ હોય ત્યારે ફોરવર્ડમાં જે વર્કિંગ વોલ્ટેજની ઇન્સ્ટન્ટેનિયસ પીક વેલ્યુ છે તેને વર્કિંગ પીક ઓફ સ્ટેટ વોલ્ટેજ ફોરવર્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે. તેની અંદર રિપીટેટિવ અને નોન રિપીટેટિવ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજનો સમાવેશ થતો નથી. ત્યાર પછી બીજી વ્યાખ્યા જોઈએ, રિપીટેટિવ પીક ઓફ સ્ટેટ ફોરવર્ડ વોલ્ટેજ. તો જો આની અંદર પણ તમે જોશો તો પહેલો લેટર છે ડી, દેટ વિલ ઇન્ડિકેટ ધ ઓફ સ્ટેટ. ઓકે. બીજો લેટર છે આર, એનો વેલ્યુ સમજાવે. તો આર ઇઝ ફોર રિપીટેટિવ વેલ્યુ અને એમ ઇઝ ઇન્ડિકેટ મેક્સિમમ વેલ્યુ અથવા તો પીક વેલ્યુ. તેની વ્યાખ્યા જોઈએ, ઇટ ઇઝ અ રિપીટેટિવ પીક ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ કમિંગ અક્રોસ ધ એસસીઆર ઇન ઇટ્સ ઓફ સ્ટેટ. એટલે કે જ્યારે એસસીઆર ઓફ હોય છે ત્યારે એસસીઆરની અક્રોસમાં ફોરવર્ડ દિશામાં આવતો રિપીટેટિવ પીક ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ તેને કહેવાય રિપીટેટિવ પીક ઓફ સ્ટેટ ફોરવર્ડ વોલ્ટેજ. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે નોન રિપીટેટિવ પીક ઓફ સ્ટેટ ફોરવર્ડ વોલ્ટેજ. તો ડી ઇઝ ફોર ઓફ સ્ટેટ, એસ ઇઝ ફોર નોન રિપીટેટિવ વેલ્યુ એન્ડ એમ ઇઝ ફોર પીક વેલ્યુ. ઓકે. સો એની વ્યાખ્યા પણ એ રીતે જ આપી શકાય, ઇટ ઇઝ અ નોન રિપીટેટિવ પીક ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ કમિંગ ઇન ધ ફોરવર્ડ ડિરેક્શન અક્રોસ ધ એસસીઆર ઇન ઇટ્સ ઓફ સ્ટેટ. તો જ્યારે એસસીઆર ઓફ હોય ત્યારે એસસીઆરની અક્રોસમાં ફોરવર્ડ દિશામાં આવતા નોન રિપીટેટિવ પીક ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજને નોન રિપીટેટિવ પીક ઓફ સ્ટેટ ફોરવર્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથું જોઈએ, વર્કિંગ પીક રિવર્સ વોલ્ટેજ. જો ડબલ્યુ ઇઝ ફોર વર્કિંગ વેલ્યુ, બરાબર. આર મીન્સ સબસ્ક્રિપ્ટમાં શું હતું યાદ કરો, સબસ્ક્રિપ્ટમાં આર, ડબલ્યુ અને એમ જોઈએ આપણે. આર એટલે રિવર્સ ડિરેક્શન, બરાબર. ડબલ્યુ એટલે વર્કિંગ વેલ્યુ, વર્કિંગ વેલ્યુ અને એમ એટલે પીક વેલ્યુ. તેની વ્યાખ્યા આપણે જોઈએ, ઇટ ઇઝ ધ ઇન્સ્ટન્ટેનિયસ પીક ઇન્વર્સ વોલ્ટેજ કમિંગ અક્રોસ ધ એસસીઆર. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ ધ રિપીટેટિવ ઓર નોન રિપીટેટિવ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ. તો એસસીઆરને અક્રોસમાં આવતા ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુની પીક વેલ્યુને વર્કિંગ પીક રિવર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે, જેની અંદર રિપીટેટિવ અને નોન રિપીટેટિવ વેલ્યુનો સમાવેશ થતો. ત્યાર પછી જોઈએ રિપીટેટિવ પીક ઇન્વર્સ વોલ્ટેજ. આમાં જો આર આર એમ છે, આર એટલે રિવર્સ, ધેટ સેકન્ડ આર સ્ટેન્ડ ફોર રિપીટેટિવ વેલ્યુ એન્ડ એમ સ્ટેન્ડ ફોર પીક વેલ્યુ. તે જ રીતે એની વ્યાખ્યા આપી શકાય, ઇટ ઇઝ ધ મેક્સિમમ રિપીટેડલી કમિંગ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ અક્રોસ એસસીઆર ઇન રિવર્સ ડિરેક્શન એટ મેક્સિમમ અલાવેબલ જંકશન ટેમ્પરેચર. તો મેક્સિમમ અલાવેબલ જંકશન ટેમ્પરેચર પર એસસીઆરની અક્રોસમાં રિવર્સમાં આવતા રિપીટેટિવ વોલ્ટેજને રિપીટેટિવ પીક ઇન્વર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે છઠ્ઠું જોઈએ, નોન રિપીટેટિવ પીક રિવર્સ વોલ્ટેજ. તો જો સેકન્ડ લેટર છે દેટ ઇઝ એસ, એસ સ્ટેન્ડ ફોર નોન રિપીટેટિવ વેલ્યુ, બરાબર. એમ સ્ટેન્ડ ફોર પીક વેલ્યુ. એટલે એ જ રીતે આપણે એની વ્યાખ્યા પણ આપી શકાય, ઇટ ઇઝ અ મેક્સિમમ ટ્રાન્ઝિયન્ટ રિવર્સ વોલ્ટેજ દેટ કેન બી સેફલી બ્લોક્ડ બાય એસસીઆર. તો મેક્સિમમ ટ્રાન્ઝિયન્ટ રિવર્સ વોલ્ટેજ જે આવે છે જેને એસસીઆર સેફલી બ્લોક કરી શકે વિધાઉટ એની ડેમેજ, તો તેને નોન રિપીટેટિવ પીક રિવર્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ઓન સ્ટેટ વોલ્ટેજ, દેટ ઇઝ વી ટી. ઇટ ઇઝ ધ વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ધ એનોડ એન્ડ કેથોડ એટ ધ સ્પેસિફાઈડ ફોરવર્ડ ઓન સ્ટેટ કરંટ એન્ડ જંકશન ટેમ્પરેચર. ઇટ્સ વેલ્યુ ઇઝ બિટવીન 1 to 1.5 વોલ્ટેજ. તો સ્પેસિફિક જંકશન ટેમ્પરેચર પર જે સ્પેસિફિક કરંટનું જ્યારે એસસીઆરમાં વહન થતું હોય ત્યારે એનોડ અને કેથોડ વચ્ચે આવતા વોલ્ટેજ ડ્રોપને
ઓન સ્ટેટ વોલ્ટેજ કહેવામાં આવે છે, તેની વેલ્યુ 1 થી 1.5 વોલ્ટ ની વચ્ચે હોય છે. ત્યાર પછી જોઈએ VGT, ધેટ ઇઝ ગેટ ટ્રિગર વોલ્ટેજ. તો આ ગેટ ટ્રિગર વોલ્ટેજ આપણને ખબર છે, ઇટ ઇઝ ધ મિનિમમ ગેટ વોલ્ટેજ નેસેસરી ટુ પ્રોડ્યુસ ગેટ ટ્રિગર કરંટ. ટ્રિગરિંગ સર્કિટમાં SCR માંથી મિનિમમ ગેટ કરંટ ફ્લો થઈ શકે અથવા ટ્રિગર કરંટ ફ્લો થઈ શકે એના માટે આપવામાં આવતા મિનિમમ ગેટ વોલ્ટેજને ગેટ ટ્રિગર વોલ્ટેજ અથવા તો VGT કહેવામાં આવે છે. ત્યાર પછી નવમું જોઈએ વોલ્ટેજ સેફ્ટી ફેક્ટર, ધેટ ઇઝ VF. ધ વેલ્યુ ઓફ વર્કિંગ વોલ્ટેજ ઓફ SCR ઇઝ કેપ્ટ લેસ ધેન ઇટ્સ પીક રિવર્સ વોલ્ટેજ ટુ પ્રોટેક્ટ ધ SCR ઇન અનસર્ટેન કન્ડિશન. બરાબર, તો અનસર્ટેન કન્ડિશનમાં SCR ને નુકસાન થતું બચાવવા માટે જે એક રેશિયો આપણે ડિફાઇન કર્યો છે, દેટ ઇઝ કોલ્ડ વોલ્ટેજ સેફ્ટી ફેક્ટર. તે રેશિયો કયો છે તો જોઈએ, ધ રેશિયો ઇઝ પીક રિવર્સ વોલ્ટેજ એન્ડ પીક વેલ્યુ ઓફ ધ વર્કિંગ વોલ્ટેજ, એ બેના ગુણોત્તરને વોલ્ટેજ સેફ્ટી ફેક્ટર કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ દસમું, ફોરવર્ડ ડીવી બાય ડીટી રેટિંગ. તો SCRના પ્રોટેક્શનમાં ડીવી બાય ડીટી આપણે ખૂબ ઊંડાણપૂર્વક સમજ્યા છે. એકમ સમયમાં આવતા વોલ્ટેજના વધારા કે ઘટાડાને ફોરવર્ડ ડીવી બાય ડીટી રેટિંગ કહેવામાં આવે છે, એ આપણે બહુ ડિટેલમાં પ્રોટેક્શનમાં સમજ્યા છે. બરાબર, ત્યાર પછી છે કરંટ રેટિંગ. હવે વોલ્ટેજ રેટિંગ આપણે જોયા, ત્યાર પછી આપણે જોઈએ કરંટ રેટિંગ. તો કરંટ રેટિંગ કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ કે મશીનમાં ખૂબ જ અગત્યનું હોય છે, કારણ કે કરંટ કેરિંગ કેપેબિલિટી ઓફ SCR ડિપેન્ડ્સ ઓન ઇટ્સ જંકશન ટેમ્પરેચર. તમે કોઈ પણ ઇલેક્ટ્રિકલ મશીન કે ડિવાઇસ જોશો ને, તેના કરંટ રેટિંગ વિલ બી ડ્રીવન બાય જંકશન ટેમ્પરેચર અથવા તો ટેમ્પરેચર રાઇઝ. બરાબર, કોઈ બી મશીનની અંદર પણ કરંટ રેટિંગ જે આપણે જોતા હતા, એમાં મશીનની અંદર જે હીટ લોસ થતા હતા એના પર જ એનું કરંટ રેટિંગ ડિપેન્ડ કરે. ઇટ્સ થર્મલ કેપેબિલિટી અથવા તો કેપેસિટી ઇઝ લેસ, સો ઇટ ઇઝ ડેમેજ વેન મોર કરંટ ફ્લો ઇવન ફોર અ સ્મોલ પીરિયડ ઓફ ટાઈમ. SCRની પર્ટિક્યુલર વાત કરીએ તો એનું થર્મલ કેપેસિટી ઓછી હોય છે, એટલા માટે ખૂબ જ વધારે કરંટ જો થોડા સમય માટે પણ પાસ થશે તો એને સસ્ટેન કરી શકે નહીં અને પોતે ડેમેજ થઈ જશે. થસ કરંટ રેટિંગ ઓફ SCR આર ઇમ્પોર્ટન્ટ, એટલા માટે SCRના કરંટ રેટિંગ ખૂબ જ અગત્યના છે. જોઈએ પહેલી વ્યાખ્યા છે એવરેજ ઓન સ્ટેટ કરંટ અથવા ITAD. આ સબસ્ક્રિપ્ટ આપણે જે જોયું હતું એ પ્રમાણે તમે જોઈ શકો, TAV. બરાબર, તો જો ટી સેના માટે હતું, ઓન સ્ટેટ માટે. બરાબર, ઓકે, તો આપણને એટલી ખબર પડે કે ઓન સ્ટેટ માટે એ વ્યાખ્યા કરેલી છે. બરાબર, તેની વ્યાખ્યા જોઈએ આપણે. ઇટ ઇઝ ધ એવરેજ ઓન સ્ટેટ કરંટ એટ ધ સ્પેસિફાઈડ ટેમ્પરેચર. સ્પેસિફાઈડ ટેમ્પરેચર પર જે ઓન સ્ટેટ કરંટ જતો હોય તેને કહેવામાં આવે છે એવરેજ ઓન સ્ટેટ કરંટ. ધીસ વેલ્યુ ઇઝ ગિવન ફોર હાફ સાઇન વેવ. ધીસ કરંટ ઇઝ ઓફ રિપીટેટિવ ટાઈપ એન્ડ ગિવન ફોર મેક્સિમમ જંકશન ટેમ્પરેચર. આ જે એવરેજ ઓન સ્ટેટ કરંટ છે એનું રેટિંગ કઈ રીતે આપવામાં આવ્યું હોય, તો મેક્સિમમ જંકશન ટેમ્પરેચર પર રેટિંગ જે છે એ નક્કી થતું હોય છે અને એ રિપીટેટિવ ટાઈપનું હોય છે અને હાફ સાયકલ માટે જ આપવામાં આવે છે. ધીસ રેટિંગ ચેન્જીસ વિથ ધ કેસ ટેમ્પરેચર. હવે આપણે SCRની જે થર્મલ ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈ એની અંદર જે કેસ ટેમ્પરેચર ચેન્જ થતું હોય એના પરથી આ રેટિંગ નક્કી કરવામાં આવે છે. ધ ચેન્જીસ ઇન કરંટ રેટિંગ વિથ ધ ચેન્જ ઇન ટેમ્પરેચર અરાઉન્ડ ઇન ઇઝ ગીવન ઇન ડેટા શીટની અંદર. ટેમ્પરેચરના ચેન્જીસ સાથે કઈ રીતે કરંટના રેટિંગ ચેન્જ થાય છે તે આપેલું હોય છે. ત્યાર પછી જોઈએ RMS ઓન સ્ટેટ કરંટ. તો ધીસ ઇઝ ધ RMS વેલ્યુ ઓફ ધ ઓન સ્ટેટ કરંટ. ઓન સ્ટેટની અંદર SCRમાં પાસ થતી જે કરંટ છે એની RMS વેલ્યુને RMS ઓન સ્ટેટ કરંટ કહેવામાં આવે છે. હીટિંગ ઓફ ધ મેટાલિક જોઈન્ટ લીડ્સ ઇન્ટરફેઝ એક્સેટ્રા ડિપેન્ડ્સ અપોન ધ ફોરવર્ડ RMS કરંટ. હવે આપણે DC અને AC નો મૂળભૂત ફરક ACCમાં ભણી ગયા છે, બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલમાં. તો એની અંદર આપણને ખબર પડે કે હીટિંગ માટે જે રિસ્પોન્સિબલ કરંટની વેલ્યુ છે દેટ ઇઝ RMS વેલ્યુ એન્ડ નોટ એવરેજ વેલ્યુ. તો મેટાલિક જોઈન્ટની લીડ્સ ઇન્ટરફેસ વગેરેમાં કેટલું હીટિંગ આવે છે તે કોના પર આધાર રાખે, તો કે ફોરવર્ડ RMS કરંટ પર આધાર રાખે છે.
The average current depends on the conduction angle, but the value of RMS current remains the same on different conduction angle. હવે જે એવરેજ કરંટ છે આપણે ડિરાઇવ કર્યું હતું થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયર અને ફુલ વેવ રેક્ટિફાયરમાં, દેટ ડિપેન્ડ્સ ઓન ધ કન્ડક્શન એંગલ. જે કન્ડક્શન એંગલ વધારે હશે તો આ એવરેજ કરંટની વેલ્યુ ઓછી હશે, અને કન્ડક્શન એંગલ ઓછો હશે તો આ એવરેજ કરંટની વેલ્યુ વધારે હશે. પરંતુ આરએમએસ કરંટની વેલ્યુ અલગ અલગ કન્ડક્શન એંગલ માટે સેમ રહે છે. This rating is also of repetitive type and it is specified for the maximum junction temperature. આ જે રેટિંગ છે તે કોના પર આધાર રાખે છે, તો કે મેક્સિમમ જંકશન ટેમ્પરેચર પરથી સ્પેસિફાય કરવામાં આવે છે, અને તે રિપીટેટિવ ટાઈપનું હોય છે. નેક્સ્ટ જોઈશું આપણે સર્જ કરંટ રેટિંગ, દેટ ઇઝ ITS. કરંટ થ્રુ થાઇરિસ્ટર સમટાઇમ્સ એક્સીડ ધ ડ્યુ ટુ ધ ફોલ્ટ ઓર શોર્ટ સર્કિટ. આપણને ખબર છે SCRમાં કરંટ લિમિટ કરતા ક્યારે વધી જાય છે, જ્યારે એમાં શોર્ટ સર્કિટ થયું હોય અથવા તો કોઈ ફોલ્ટ અકર થયો હોય ત્યારે. સો ધ સર્જ કરંટ રેટિંગ ઇઝ ઓલ્સો સ્પેસિફાઇડ ફોર ધ SCR બાય ધ મેન્યુફેક્ચર. એટલા માટે જે મેન્યુફેક્ચરર જ્યારે પ્રોડ્યુસ કરે ત્યારે એનો સર્જ કરંટ રેટિંગ આપે છે. ધ સર્જ કરંટ રેટિંગ ઇઝ ધ મેક્સિમમ પોસિબલ નોન રિપીટેટિવ કરંટ ધ ડિવાઇસ કેન વિસ્ટ. તો સર્જ કરંટ એટલે SCR જે મેક્સિમમ પોસિબલ નોન રિપીટેટિવ કરંટ સહન કરી શકે ડેમેજ થયા સિવાય, તેને કહેવાય સર્જ કરંટ રેટિંગ. સર્જ કરંટ જનરલી 50 હર્ટ્ઝ અને 60 હર્ટ્ઝના એસી વેવફોર્મ માટે આપવામાં આવે છે. સર્જ કરંટ રેટિંગ એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ પીક સાયકલ્સ. ધ સર્જ કરંટ રેટિંગ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ડ્યુરેશન ઓફ ધ સર્જ. સર્જ કરંટ જે છે એ કેટલી સાયકલ માટે પીક કરંટ આવશે એ સાયકલ પર ડિફાઇન કરેલો હોય છે, અને તેનું રેટિંગ ડ્યુરેશન ઓફ સર્જના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. એટલે સર્જનો પીરિયડ જેટલો વધારે એટલો જલ્દી SCR ડેમેજ થાય, અને પીરિયડ જેટલો ઓછો એટલો SCRને ડેમેજ થવાના ચાન્સીસ ઘટે છે. સર્જ ડ્યુરેશન ઇઝ એક્સપ્રેસ ઇન નંબર ઓફ સાયકલ. સર્જ કરંટ ડિફાઇન કરવા માટે બેઝિસ છે જે છે કેટલી સાયકલ માટે સર્જ કરંટ આવે છે. ત્યાર પછી જોઈએ આપણે I²T. This rating is taken into account when fuse or other device is used for the protection of thatch. આપણે SCR પ્રોટેક્શનમાં જોયું તો ઓવર કરંટ પ્રોટેક્શનમાં કે એની જોડે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર જોડેલું હોય છે. તો જ્યારે ફ્યુઝ અને આ પ્રકારના અધર ડિવાઇસ વાપર્યા હોય ત્યારે થાઇરિસ્ટરના પ્રોટેક્શન માટે I²T રેટિંગ પિક્ચરમાં આવે છે. This rating indicates the thermal energy which can be absorbed by the device before the fuse or the device operates when the fault occurs. આ રેટિંગ ઇન્ડિકેટ કરે છે કે આ રેટિંગ દર્શાવે છે કે ફ્યુઝ કે સર્કિટ બ્રેકરના ઓપરેટ થવા પહેલાં SCR કેટલી હીટ એનર્જી અથવા થર્મલ એનર્જી એબ્ઝોર્બ કરી શકે છે. ઇટ ઇઝ સ્પેસિફાઇડ ફોર ધ ઓવરલોડ ફોર હાફ સાયકલ ઓર લેસ. જે I²T રેટિંગ છે એ અડધી સાયકલ માટે અથવા તો એના કરતાં પણ ઓછા પીરિયડ માટે સ્પેસિફાઈ કરેલી હોય છે. ધ I²T રેટિંગ ઓફ ધ ફ્યુઝ ઓર અધર પ્રોટેક્ટિવ ડિવાઇસ શુડ બી લેસ દેન ધ I²T રેટિંગ ઓફ ધ થાઇરિસ્ટર. જે I²T રેટિંગ SCR પ્રોટેક્શન માટે છે એની જોડે ફ્યુઝ અને બીજા પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જોડ્યા હોય એનું I²T રેટિંગ તે SCR I²T રેટિંગ કરતાં ઓછું હોવું જરૂરી છે. ત્યાર પછી જોઈએ DI/DT. આ તો આપણે SCR પ્રોટેક્શનમાં ખૂબ સારી રીતે સમજાતા કે કઈ રીતે SCR ડેમેજ થઈ શકે DI/DT. તો એ રેટિંગ જે છે દેટ ઇઝ DI/DT. હવે જોઈએ હોલ્ડિંગ કરંટ. હોલ્ડિંગ કરંટ ઇઝ ધ મિનિમમ વેલ્યુ ઓફ ધ એનોડ કરંટ નેસેસરી ટુ કીપ ધ SCR ઇન ધ ઓન સ્ટેટ ઇઝ કોલ્ડ હોલ્ડિંગ. હોલ્ડિંગ કરંટ આપણે SCR કમ્યુટેશનમાં પણ જોયું કે SCR પાસ થતો એનોડ કરંટ એ હોલ્ડિંગ કરંટ કરતાં નીચો લઈ જઈએ તો જ SCR ઓફ થઈ શકે, બરાબર. દેટ મીન હોલ્ડિંગ કરંટ ઇઝ ધ મિનિમમ વેલ્યુ ઓફ એનોડ કરંટ ઇઝ નેસેસરી ટુ કીપ ધ SCR ઇન ઓન સ્ટેટ. એટલે SCR ચાલુ રાખવા માટે આપવા પડતા ઓછામાં ઓછા એનોડ કરંટને હોલ્ડિંગ કરંટ કહેવામાં આવે છે. ધ SCR બીકમ્સ ઓફ when the value of the anode current becomes less than the
होल्डिंग करंट इज इन द रेन्ज ऑफ फ्यू मिली एम्पियर। ત્યાર તો આપણે કમ્યુટેશનમાં જોયું હતું કે SCR ને ટર્ન ઓફ કરવો હોય તો એનોડ કરંટની વેલ્યુ હોલ્ડિંગ કરંટની વેલ્યુ કરતા નીચો લઈ જવો પડે છે અને એનો જે રીટિંગ છે ધેટ ઇઝ જનરલી ઇન મિલી એમ્પિયર્સ। ત્યાર પછી છે લેચિંગ। ઇટ ઇઝ ધ મિનિમમ એનોડ કરંટ નેસેસરી ટુ કીપ ધ SCR ઓન આફ્ટર ધ ગેટ પલ્સ ઇઝ રીંગ। એ ગેટ પલ્સ આપણે આપીએ ત્યારે SCR ચાલુ થાય છે, ફાયરિંગ કરીએ આપણને ખ્યાલ છે। તો SCR ને ગેટ પલ્સ આપ્યા પછી પાછો ગેટ કરંટ ઝીરો થઈ જાય એટલે કે ગેટ પલ્સ આપણે પાછો લઈ લઈએ ત્યારે SCR ને ચાલુ રાખવા માટે જોઈતા જરૂરી ઓછામાં ઓછા કરંટને લેચિંગ કરંટ તરીકે ઓળખવામાં આવે છે। અને આપણને ખબર છે કે લેચિંગ કરંટની વેલ્યુ એ હોલ્ડિંગ કરંટની વેલ્યુ કરતાં 2-3 ગણી હોય છે। ત્યારબાદ જોઈએ ગેટ કરંટ, મિનિમમ ગેટ કરંટ અને મેક્સિમમ ગેટ કરંટ। તો આપણી જે ગેટ કેથોડ સર્કિટ છે એમાં જે કરંટ પાસ થાય છે તેને ગેટ કરંટ કહેવામાં આવે છે, આપણને ખબર છે। સો સમ મિનિમમ ગેટ કરંટ ઇઝ રિક્વાયર્ડ ટુ બ્રિંગ ધ SCR ઇન ધ ઓન સ્ટેટ ફ્રોમ ઇટ્સ ઓફ સ્ટેટ। SCR ને ચાલુ કરવા માટે આપણે જે ફાયરિંગ પલ્સ આપવો પડે છે એના માટે ગેટ કેથોડ સર્કિટમાંથી ગેટ કરંટ પાસ કરાવવો પડે છે। તો એ જે મિનિમમ ગેટ કરંટ આપવો પડે કે જેના પછી SCR કન્ડક્ટ થવાનું ચાલુ થાય એ મિનિમમ કરંટને મિનિમમ ગેટ કરંટ કહેવામાં આવે છે। SCR ડઝ નોટ બીકમ ઓન વેન ધ ગેટ કરંટ ઇઝ લેસ ધેન ધીસ વેલ્યુ। ફોર એક્ઝામ્પલ 5 એમ્પિયર ગેટ કરંટ જરૂરી છે SCR ને ઓન કરવા માટે અને તમે 3 એમ્પિયર કે 4 એમ્પિયર આપશો તો SCR ચાલુ થશે નહીં। સો ધીસ ઇઝ મિનિમમ ગેટ કરંટ વેલ્યુ। ઓકે, એ જ રીતે મેક્સિમમ ગેટ કરંટ વેલ્યુ, ધ મેક્સિમમ ગેટ કરંટ વિચ કેન બી પાસ્ડ ટુ ધ ગેટ કેથોડ સર્કિટ વિધાઉટ કોઝિંગ ધ ડેમેજ ઇઝ કોલ્ડ મેક્સિમમ ગેટ કરંટ। ગેટ કેથોડ સર્કિટને નુકસાન ન થાય તે રીતે મેક્સિમમ પોસિબલ કરંટ જે ફ્લો થઈ શકે તેને કહેવાય છે મેક્સિમમ ગેટ કરંટ। ત્યાર પછી પાવર રેટિંગ। પાવર રેટિંગ એટલે આપણે SCRના જે મોડ્સ છે એના પરથી પાવર રેટિંગ આપવામાં આવે છે। તો 3 મોડ્સ આપણે ઓલરેડી પહેલાં જોઈ ગયા છે, એક તો ફોરવર્ડ બ્લોકિંગ મોડ, ફોરવર્ડ કન્ડક્શન મોડ અને ત્રીજો છે રિવર્સ બ્લોકિંગ મોડ। તો જોઈએ વન બાય વન ફોરવર્ડ કન્ડક્શન લોસ, એટલા માટે SCR જ્યારે ચાલુ હશે, જ્યારે SCR કન્ડક્ટ થતો હશે એ દરમિયાન એની અંદરથી કરંટ પાસ થાય અને એના લીધે જે લોસીસ થતા હશે દેટ વિલ બી કોલ્ડ ફોરવર્ડ કન્ડક્શન લોસ। જોઈએ, ધ પ્રોડક્ટ ઓફ ધ વોલ્ટેજ ડ્રોપ અક્રોસ SCR એન્ડ એવરેજ એનોડ કરંટ ઇઝ કોલ્ડ ધ એવરેજ પાવર લોસ ડિસિપેટેડ ઇન SCR। તો SCR ની અંદરથી અલ્ટિમેટલી પાવરનું ફોર્મ્યુલા છે વી ઇન્ટુ આઈ એવરેજ વેલ્યુ, બરાબર? તો એનોડ કરંટ પાસ થતો હશે એના લીધે જે વોલ્ટેજ ડ્રોપ થતો હશે એ વોલ્ટેજ ડ્રોપ અને એનોડ કરંટની એવરેજ વેલ્યુ એ બેના ગુણાકારને ફોરવર્ડ કન્ડક્શન લોસ કહેવામાં આવે છે। ઓન સ્ટેટ કન્ડક્શન લોસ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ ધ હીટિંગ ઓફ જંકશન। હવે જ્યારે SCR ચાલુ હોય ને એમાંથી કરંટ પાસ થતો હોય અને એના લીધે કન્ડક્શન લોસ થાય દેટ ઇઝ ધ બેઝ રીઝન કે જંકશનનું ટેમ્પરેચર વધે છે। ત્યાર પછી જોઈએ ટર્ન ઓન લોસ। ધીસ ટાઈપ ઓફ લોસ અકર્સ ડ્યુરિંગ ધ ટર્ન ઓન પીરિયડ। ટર્ન ઓન પીરિયડ જ્યારે SCR ને ચાલુ કરવાની પ્રક્રિયા ચાલતી હોય એ વખતે જે લોસ થાય છે પાવર લોસ એને કહેવાય ટર્ન ઓન લોસ। ટર્ન ઓન લોસ ઇઝ મોર ધેન ધ ટર્ન ઓફ લોસ એઝ ધ ટર્ન ઓન પીરિયડ ઇઝ મોર ધેન ટર્ન ઓફ પીરિયડ। ટર્ન ઓન લોસ છે એ હંમેશા ટર્ન ઓફ લોસ કરતાં, એ ટર્ન ઓફ લોસ આપણે પછી જોઈશું, એના કરતાં વધારે જ હોય છે। કારણ કે SCR આખી એક AC સાયકલ તમે લો તો SCR મોટા ભાગે ચાલુ હોય નહીં કે બંધ, બરાબર? SCR નો આપણે ઉપયોગ જ એટલા માટે કરીએ છીએ કે એને કંટ્રોલ કરીને ચાલુ બંધ કરી શકાય। એના માટે SCRની તમે એવરેજ કોઈ બી એપ્લિકેશન જોશો તો સાયકલમાં વધારે ટાઈમે ચાલુ રહેશે, એટલા માટે ટર્ન ઓન લોસીસ વધારે હોય છે ટર્ન ઓફ લોસીસ કરતાં। ત્યાર પછી જોઈએ ટર્ન ઓફ પાવર લોસ, એ જ SCRને જ્યારે ટર્ન ઓફ પ્રક્રિયામાં જે પાવર લોસ થાય છે એને કહેવાય છે ટર્ન ઓફ પાવર લોસીસ। ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ રિવર્સ વોલ્ટેજ એન્ડ પીક વેલ્યુ ઓફ ધ રિવર્સ કરંટ। તો આપણને ખબર છે SCRને ટર્ન ઓફ કરવા માટે એની અક્રોસમાં રિવર્સ વોલ્ટેજ એપ્લાય કરવા પડે, તો એ વોલ્ટેજની વેલ્યુ અને પીક રિવર્સ કરંટની વેલ્યુ એ બેના ગુણાકારને પાવર લોસ કહેવામાં આવે છે।
This is up to the several kilowatts peak. Ani maximum value kitla kilowatt sudhi ni range ma hoi sakti. An inductor is connected in series to reduce the current fluctuation. Apne di by dt ane over current protection ma joi lidu ke SCR ni series ma ek inductor lagava ma aave che. To inductor su kam lagava ma aave che apne khabar che current na je fluctuation che ene control karva ma aave. પછી ચોથો લોસ ઇઝ છે ફોરવર્ડ એન્ડ રિવર્સ બ્લોકિંગ લોસ. તો આપણા જે SCR ના મોડ તમે યાદ કરશો તેમાં ફોરવર્ડ કન્ડક્શન અને બ્લોકિંગ મોડ હતા એ વખત. હવે આપણે જે જોઈશું ધેટ વિલ બી બ્લોકિંગ લોસ. ડ્યુરિંગ ધ ફોરવર્ડ બ્લોકિંગ પીરિયડ એનોડ બીકમ્સ પોઝિટિવ વિથ રેફરન્સ ટુ ધ કેથોડ એન્ડ ધ વેલ્યુ ઓફ એનોડ કરંટ ઇઝ ધીસ. આપણને SCR ના મોડ ખબર છે એટલે આ તો ખ્યાલ જ છે કે એનોડ પોઝિટિવ હોય અને કેથોડ નેગેટિવ હોય ત્યારે એનોડ કરંટ ઓછામાં ઓછો પાસ થાય છે જ્યારે ગેટ પલ્સ નથી આપ્યો ત્યાંની વાત છે. વિચ ઇઝ ફોરવર્ડ લીકેજ કરંટ. એ ખૂબ જ ઓછો કરંટ પાસ થતો હોય જેને ફોરવર્ડ લીકેજ કરંટ તરીકે ઓળખવામાં આવે છે. ધસ ધ ફોરવર્ડ બ્લોકિંગ લોસ ઇઝ ઇક્વલ ટુ ધ ઇન્ટીગ્રેશન ઓફ પ્રોડક્ટ ઓફ ધ ફોરવર્ડ બ્લોકિંગ વોલ્ટેજ એટ ડિફરન્ટ ઇન્સ્ટન્સીસ એન્ડ ફોરવર્ડ લીકેજ કરંટ. તો જે પાવર લોસ છે ઇટ ઇઝ અલ્ટિમેટલી વી ઇન્ટુ આઈ વોલ્ટેજ ઇન્ટુ કરંટ. તો રિવર્સની અંદર જેટલો બ્લોકિંગ વોલ્ટેજ હશે એ અને જે ફોરવર્ડ લીકેજ કરંટ પાસ થતો હશે એ બેના ગુણાકારને ફોરવર્ડ એન્ડ રિવર્સ બ્લોકિંગ લોસ કહેવામાં આવે છે. સિમિલરલી રિવર્સ પાવર લોસ અકર્સ ઇન ધ રિવર્સ બ્લોકિંગ રિજન. એ જ રીતે બીજો જે આપણો થર્ડ મોડ હતો SCR નો રિવર્સ બ્લોકિંગ મોડ, એ દરમિયાન જે પાવર લોસ થતો હોય એને કહેવાય રિવર્સ બ્લોકિંગ પાવર લોસ. ફોરવર્ડ પાવર લોસ ઇઝ લેસ કમ્પેર્ડ ટુ ધ કન્ડક્શન લોસ. ફોરવર્ડ પાવર લોસ જે થાય છે દેટ ઇઝ કમ્પેર્ડ ટુ ધ કન્ડક્શન. હવે જોઈએ ગેટ પાવર લોસ. તો આપણી જે ગેટ કેથોડની આખી સર્કિટ બનાવેલી છે એની અંદર જે પાવર લોસ થતો હશે એને કહેવાશે ગેટ પાવર લોસ. તો ગેટ પાવર લોસ ઇઝ ધ મેઇન પાવર લોસ ડ્યુ ટુ ધ ગેટ કરંટ બિટવીન ધ ગેટ એન્ડ મેઇન ટર્મિનલ. ગેટ કરંટ પાસ થાય છે એના લીધે જે પાવર લોસ થાય છે તેને કહેવાય ગેટ પાવર લોસ. ગેટ પાવર લોસ ઇઝ નેગ્લિજિબલ વેન ધ પલ્સ ટાઈપ ઓફ ટ્રિગરિંગ ઇઝ યુઝ. આપણે કંટ્રોલ ઓફ SCR જોયું કે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ મેથડ હતી બરાબર, પછી પલ્સ ટ્રિગરિંગ મેથડ હતી. એની અંદર એ વખતે પણ આપણે ભણેલા કે પલ્સ જ્યારે SCR ને કંટ્રોલ કરવા માટે પલ્સ મેથડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની અંદર ઓછામાં ઓછા હીટ લોસ થતા હોય છે બરાબર. ગેટ પાવર લોસ ઇઝ મોર વેન ધ ગેટ કરંટ ઇઝ મોર એન્ડ ધ ડ્યુટી સાયકલ ઇઝ હાયર. જ્યારે ડ્યુટી સાયકલ વધારે હોય અને ગેટ કરંટની વેલ્યુ પણ વધારે હોય તો ઓફકોર્સ એનો પાવર લોસ વધારે થવાનો છે. ત્યાર પછી જોઈએ આપણે થર્મલ રેટિંગ. જંકશન ટેમ્પરેચર આપણને ખબર છે કે PNPN જે SCR ની રચના છે એમાં જંકશન પર જે કરંટ ફ્લો થાય એના લીધે જે ટેમ્પરેચર વધે છે એ જંકશન ટેમ્પરેચરની વાત અહીંયા કરી છે. ત્યાર પછી ટ્રાન્ઝિયન્ટ થર્મલ રેઝિસ્ટન્સ અથવા તો ઇમ્પીડન્સ. તો આપણે જે SCR ની ઇક્વેલન્ટ થર્મલ સર્કિટ આખી ભણ્યા એની અંદર આ થર્મલ રેઝિસ્ટન્સની વાત હતી જ. ઇટ કેન બી ડિફાઇન્ડ એઝ અ થર્મલ રેઝિસ્ટન્સ બિટવીન જંકશન એન્ડ કુલિંગ સર્ફેસ. SCR ના જંકશન અને SCR ની જે આપણે હીટ સિંક લગાવેલું છે એની જે ફાઇનલ કુલિંગ સર્ફેસ છે એ બે વચ્ચેના થર્મલ રેઝિસ્ટન્સને ટ્રાન્ઝિયન્ટ થર્મલ રેઝિસ્ટન્સ અથવા તો ઇમ્પીડન્સ તરીકે ઓળખવામાં આવે છે. ટર્ન ઓન એન્ડ ટર્ન ઓફ ટાઈમ રેટિંગ. This rating is applicable only for specific application. તો જે જનરલી ખૂબ જ ટ્રાન્ઝિયન્ટમાં SCR ના સ્વિચિંગ કરવાની જરૂર પડે ઓન ઓફ કરવાની ડ્યુટી સાયકલ એની વધારે હોય તેવા જ કિસ્સામાં ટર્ન ઓફ અને ટર્ન ઓન ટાઈમના રેટિંગ આપવાની જરૂર પડે છે.